નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વિશેષ રજૂઆત મિશન ઇલેક્શન 2024ને લઈને હું ઉપસ્થિત થયો છું અને જે પ્રકારે ગુજરાતમાં ભાજપનું કમળ ખીલ્યું, પહેલું કમળ ખીલ્યું દેશભરમાં, અને જે ગુજરાતની સુરત લોકસભા બેઠક બિનર જીતીને ભાજપે ઇતિહાસ રચી દીધો. પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા ભાજપના પ્રથમ સાંસદ બન્યા. સુરત રમખાણોની છેલ્લી સુરતમાં જે પ્રકારનો ડ્રામા સર્જાયો, છેલ્લી ઘડીએ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી મેદાનમાં રહ્યા હતા, તેમણે પણ પોતાનું ઉમેદવારી પત્ર છેલ્લી ઘડીએ પાછું ખેંચી લીધું અને તેને કારણે મુકેશ દલાલને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી સુરતના જે છે, તેમણે જીતનું સર્ટિફિકેટ આપ્યું. અને આ જ મામલે બિનહરીફ જાહેર થયેલા સાંસદ અને વિજેતા ઉમેદવાર મુકેશ દલાલ આપણી સાથે જોડાયા છે એક્સક્લુઝિવ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. મુકેશભાઈ, આપને પહેલા તો આઈટીવી નેટવર્ક અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે આપ બિનહરીફ ચૂંટાઈ આવ્યા અને દેશમાં પહેલા સાંસદ તરીકે આપને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું, જીતી ગયા છો, એ બદલ અભિનંદન આપને ખૂબ ખૂબ. મુકેશભાઈ, મારો સવાલ પહેલો તમને એ છે, તમને સપને પણ ખ્યાલ હતો કે આ રીતે બિનહરીફ ચૂંટાઈ જશો તમે? મુકેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. મુકેશભાઈ, મારો પહેલો સવાલ આપને છે કે આપને સપને પણ ખ્યાલ હતો કે આપ બિનહરીફ ચૂંટાઈ આવશો? હા મુકેશભાઈ, મારો અવાજ આવે છે આપને? મુકેશભાઈ, મારો અવાજ આવે છે આપને? મુકેશભાઈ, મારો પહેલો સવાલ એ છે કે આપ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થશો એ આપને સપને પણ ખ્યાલ હતો ખરો? મને લોકસભાની ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ મળશે તેનો પણ ખ્યાલ નહોતો, અને ટિકિટ મળ્યા પછી હું આવી રીતે બિનહરીફ ચૂંટાઈ જઈશ તેનો પણ મને સપને ખ્યાલ નહોતો. જી મુકેશભાઈ, જે પ્રકારે આખો ડ્રામા સર્જાયો, કોંગ્રેસના ઉમેદવાર, સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું, તેના ટેકેદારોએ પણ સહી કરીને દરખાસ્ત કરી અને ફોર્મ ભર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ જે એરર હતી અને જે સહી મેચ નહોતી થતી અને તેમને કારણે એમના ફોર્મ, એમનું ફોર્મ રિજેક્ટ થયું, અને પછી જે નામાંકન પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો ગઈકાલે, ત્યાં સુધીમાં બાકીના જેટલા પણ હતા તમામ ઉમેદવારોએ પાછા ખેંચી લીધા, તો આમાં એવા પણ આરોપ થઈ રહ્યા છે કે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિની નીતિ અપનાવી હોય એવું લાગી રહ્યું છે. શું કહેવું તમારું આ બાબતે? સમગ્ર એપિસોડ જોડે ભારતીય જનતા પાર્ટીને ગળતું લાગતું વળતું નથી. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 400 સીટના લક્ષ્યાંક સાથે એના 12 કરોડ ડેડિકેટેડ રાષ્ટ્રભક્ત કાર્યકર્તાની ફોર્સ સાથે
400 સીટ જીતવા લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. સુરત શહેરમાં જે કંઈ પણ બન્યું એને માટે માત્ર ને માત્ર કોંગ્રેસ જવાબદાર છે. બરાબર મુકેશભાઈ, સવાલ એ પણ છે કે જે પ્રકારે આપ પ્રચાર કરી રહ્યા હતા, આપને ટિકિટ ફાળવવામાં આવી, નવો ચહેરો સુરત બેઠક એ ભાજપનો ગઢ કહેવાય છે, વર્ષોથી ભાજપ જીતતું આવ્યું છે, અને આ ગઢમાં નિલેશ કુંભાણીનું નામ આવવું અને પછી જે પ્રકારનો પ્રચાર આપ કરી રહ્યા હતા, આપને કેવો પ્રતિસાદ મળી રહ્યો હતો? આપને જણાવી દઉં કે મારો ચૂંટણી પ્રચાર લગભગ 70% સંપર્ક મારો પૂરો થઈ ચૂક્યો હતો અને સમગ્ર ભૌગોલિક વિસ્તાર પણ મારો કવર થઈ ચૂક્યો હતો. ત્રણ આખી વિધાનસભા અને ગરધી વિધાનસભા માં મારી રેલી નીકળી ચૂકી હતી અને સમગ્ર ઓળપાટમાં ગામે ગામડે હું ગયો છું. ત્યાં પણ યુવાનો, કિસાનો, મહિલાઓ અને ગરીબો તરફથી ખૂબ મોટો પ્રતિસાદ મળી રહ્યો હતો. ને ત્યાં મેં નજરનજ જોયું છે કે જે પણ કોઈ યોજનાઓ બનાવી છે નરેન્દ્રભાઈ મોદીએ, તે યોજનાના લાભો ગામે ગામ પહોંચ્યા છે અને ગામના લોકો ખૂબ સંતુષ્ટ હતા. મુકેશભાઈ, આપ પહેલી વખત ચૂંટાયા અને બિનહરીફ ચૂંટાયા છો, આપને એવું લાગે છે કે લોકશાહી પદ્ધતિ પ્રમાણે જો ચૂંટણી થઈ હોત તો વધારે સારી સરસ રીતે અને મોટો જે માર્જિન રાખવામાં આવ્યું તે માર્જિનથી જીતી શક્યા હોત? બિલકુલ સાચી વાત કહી તમે. હું તો એવી તૈયારી સાથે બેઠો હતો ને મારા ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એવી તૈયારી સાથે બેઠા હતા કે આ વખતે કોંગ્રેસની ડિપોઝિટ દૂર કરવી છે. સુરતના લોકસભાના મતદારો પણ આ જ પ્રકારની માનસિક તૈયારી થઈને બેઠા હતા કે આ વખતે જો ચૂંટણી આવે તો કોંગ્રેસની ડિપોઝિટ દૂર થશે અને કોંગ્રેસ પોતાનું મોઢું બચાવવા માટે આ પ્રકારની બેકડોર એક્ઝિટ શોધી કાઢ્યો છે. બરાબર મુકેશભાઈ, આપ ચૂંટાયેલા જાહેર થયા ત્યારબાદ ભાજપના ઉચ્ચ નેતા ટોચના નેતાગીરીમાંથી કેવા પ્રતિક્રિયા અને કેવા કેવા મેસેજીસ આપને મળ્યા છે? આદરણીય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે મને રૂબરૂમાં આશીર્વાદ આપ્યા છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મને તેઓનો ખૂબ સપોર્ટ, ખૂબ માર્ગદર્શન અને ઘણું બધી મને મોટિવેશન મળતું રહ્યું હતું. ચૂંટાયા પછી પણ એમને મને અભિનંદન પાઠવ્યા અને આશીર્વાદ પણ આપ્યા. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ મને સોશિયલ મીડિયા દ્વારા આશીર્વાદ આપ્યા છે. તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય મોવડી મંડળ પણ સોશિયલ મીડિયા દ્વારા મને આશીર્વાદ પાઠવી રહ્યું છે. મુકેશભાઈ, આપને એક ખ્યાલ હશે કે ગુજરાતમાં પહેલી વખત કોઈ સાંસદ બિનહરીફ જાહેર થયો હોય અને એ આપના આપનું નામ એમાં અંકિત થઈ ગયું, ઇતિહાસ રચ્યો આપે, તો આપણે કેવી લાગણી થાય છે? સ્વાભાવિક જ ઇતિહાસ બની ગયો છે અને ઇતિહાસ મારા નામ પર નોંધાયો છે એનો મને આનંદ અને ગૌરવ છે. પણ આ ઇતિહાસ હું સુરત શહેરની મતદારોને અને મારા ભારતીય જનતા પાસે લાખો કાર્યકર્તાને અર્પણ કરું છું. અમારા લોકડાલીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને હું અર્પણ કરું છું. બરાબર મુકેશભાઈ, આપ ચૂંટાઈ આવ્યા છો, બિનહરીફ જાહેર થઈ ગયા, સાંસદ તરીકેના શપથ લેશો અને સુરતમાં પહેલું કામ શું કરશો તમે? સુરતમાં જે પ્રકારના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલુ રહ્યા છે તે તમામ પ્રોજેક્ટનું હું મૂલ્યાંકન કરીશ કે એ પ્રોજેક્ટ કયા સ્ટેજ પર છે, એમાં ક્યાંય મારી મદદની જરૂર છે અને એ સ્ટેજ ઘટી આગળ કેવી રીતે વધારી શકાય એના માટેના મારા પ્રયાસો રહેશે. બરાબર મુકેશભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી આપ એમબીએ થયેલા છો ફાઇનાન્સમાંથી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, ટેક્સટાઇલનો બિઝનેસ છે આપનો અને રાજકારણ આ કંઈક ખ્યાલ નથી આવતો, આપ રાજકારણમાં કેવી રીતે પ્રવેશ્યા એની ઉપર પ્રકાશ ફેંકશો થોડો? હું ગાંધી નેહરુ પરિવાર જે રીતે દેશને આર્થિક રીતે સામાજિક રીતે બરબાદ કરી રહ્યો હતો એનાથી મારું હૃદય ખૂબ વિચલિત હતું અને માત્ર ને માત્ર ગરીબોના નામ પર મઠ માંગ્યા કરતા હતા. હિન્દુઓના નામ, હિન્દુઓને જે રીતે જમ્મુ કાશ્મીરમાં આસામમાં જે આતંકવાદ પ્રવૃત્તિઓ દ્વારા અત્યાચાર કરાતો હતો ને તે પછી પણ કોંગ્રેસ અને નેહરુ પરિવાર
એ ચૂપચાપ જે જોયા કરતો હતો અને ભારતીય જનતા પાર્ટી એક સનાતન ધર્મની રાષ્ટ્રીય વિચારધારા સાથે નવી સ્થાપિત થઈ હતી ત્યારે આ બધા સર્વ કાર્યોથી સર્વ સિદ્ધિઓથી વિચાર પ્રભાવિત થઈને હું 1981 માં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયો હતો. બરાબર, આપ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છો અને સ્થાયી સમિતિમાં પણ આપનું ભૂમિકા ભજવી ચૂક્યા છો. આ બધાય જે કામગીરી કરી છે એનો નિચોડ આપ સાંસદ તરીકે સુરતને આપશો, એ લોકોને, દરેક સુરતીઓને, આપણે સુરતના જે સુરતી લાલાઓ છે, સુરતીઓ છે, એ લોકોને અપેક્ષા છે. પરંતુ હજુ ઘણું ખૂટતું હોય એવું ક્યાંક કંઈક આપણે એવું લાગે છે કે સુરતમાં હજી વિકાસમાં ક્યાંક કચાશ રહી છે અને એ આગળ વધારવાની જરૂર છે, સ્પીડ વધારવાની જરૂર છે. જી, વિકાસ એક એવી ચીજ છે. હું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ મારા બજેટના વક્તવ્યમાં કહેતો હતો કે વિકાસ એક એવી ચીજ છે કે તે જ્યારે પણ જેટલું પણ કરો હંમેશા તે ઓછું જ લાગે. આજે એક ચીજ તમે નવી કરો છો, આવતીકાલે નવી વર્ષમાં બીજી ચીજ આવશે, બીજી ચીજ કરો છો, ત્રીજી ચીજ આવશે. આમ સતત વિકાસ ને વિકાસના પ્રશ્નો તમારી સમક્ષ આવતા રહેવાનો છે. બરાબર, પાંચ ટર્મ સ્ટેન્ડિંગ કમિટી. જી, લાગે છે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો છે, પાછા જોડાશે. પરંતુ દર્શક, તો એક વસ્તુ ચોક્ક, હા મુકેશભાઈ, હા તમારી વાત. જી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મેં આ તમામ શહેરના વિકાસના પ્રોજેક્ટનો મેં ખૂબ બારીકાઈથી મેં અભ્યાસ કર્યો હતો અને મારો એ અનુભવ મને સાંસદ તરીકે ખૂબ કામ લાગશે એવો મારો પૂરો વિશ્વાસ છે. ચોક્કસ. મુકેશભાઈ, એક સવાલ એવો કરું આપને કે સુરતમાં થોડા સમય પહેલા આપણે જોયું કે સુરતમાં એક સુરત ડાયમંડ સિટી છે, ટેક્સટાઇલ હબ પણ છે, પરંતુ ક્રાઇમ, ગુનાહિત પ્રવૃત્તિઓ પણ ઘણી ચાલે છે. આ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે આપ કયા પ્રકારના પગલાં ભરવા માટેનો ત્યાંના જે વહીવટીતંત્ર છે એને નિર્દેશ આપશો? અમારા આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી તરીકે ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. આજે જુના જુના ગુનાઓના ભેદ ઉકેલાય છે અને જે પણ કોઈ ક્રાઇમની ઘટનાઓ બને છે એ ઘટનાઓ જો ખૂબ ઝડપથી ઉકેલાઈ જાય છે અને એના ક્રિમિનલ પણ ખૂબ ઝડપથી પકડાઈ જતા હોય છે અને ન્યાય પણ ખૂબ ઝડપથી મળતો હોય છે એવું ગુજરાતની પ્રજાએ તો બી અનુભવ્યું છે. મુકેશભાઈ, આપ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો, ટેક્સટાઇલનો બિઝનેસ છે આપનો. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે પીએમ મિત્ર પાર્કના. પીએમ મિત્ર પાર્ક એક એવું છે કે એક છત નીચે તમામ પ્રકારની સુવિધાઓ તમામને મળી રહે, તો આના ડેવલપમેન્ટ માટે તમે કેટલું યોગદાન આપશો અને એમાં કયા કયા સુધારા કે કઈ પ્રકારનું સુવિધાઓ ઊભી થાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે, એના માટેનું આપના સૂચનો શું હશે એમાં? હેલો, હા જી જી જી, પીએમ મિત્ર પાર્ક એ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની નવસારીમાં સુરતની નજીક શરૂ કરવામાં આવેલી ખૂબ સરસ ને ખૂબ મહત્વાકાંક્ષી યોજના છે. હજુ એ પ્રાથમિક તબક્કામાં છે પણ જ્યારે પૂર્ણ થશે ત્યારે આ વિસ્તારમાં લાખો નવી રોજગારી સર્જાશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને નવા રિનોવેશન, નવા મોડિફિકેશનની પૂરું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂરી સુવિધાઓ મળશે. સાથે સાથે અન્ય જે પણ કોઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લગતા બીજા અન્ય પ્રશ્નો છે તે પણ આ પીએમ ટેક્સટાઇલ પાર્કમાં રિઝોલ્વ થશે એવો મને પૂરો વિશ્વાસ છે. ચોક્કસ. મુકેશભાઈ, જે પ્રકારે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો બહુ બધી છે, સાથે સાથે પાવરલૂમ્સ પણ છે અને જે પાંડેસરાને જે વિસ્તાર છે આખો, ત્યાં આગળ પ્રદૂષણની પણ એટલી જ ફરિયાદો સામે આવી રહી છે. પ્રદૂષણ અટકાવવામાં ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર નિષ્ફળ નીવડ્યું હોય એવું લાગે છે, કારણ કે જે પ્રકારનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને તેને કારણે નુકસાન થઈ રહ્યું છે સ્વાસ્થ્યને, તો આ પ્રદૂષણ અટકાવવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે આપ સંકળાયેલા છો, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના અને પાવરલૂમ્સના જે
માલિકો છે એમની સાથે કયા પ્રકારની વાતચીત કરશો અને કયા પ્રકારના પગલા લેવા માટેનું આપ સૂચન કરશો એમને? આદરણીય લોકલાલી અમારા પ્રદેશ પ્રમુખ સાહેબ આ દિશામાં શું કાર્યરત છે અને પાંડેસરા નવસારી લોકસભાના અંતર્ગત તેઓએ આમાં ખૂબ સુંદર કાર્યવાહી અને ખૂબ સુંદર કામગીરી કરેલી જ છે. બરાબર. સુરતને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ તાજેતરમાં જ મળ્યું અને એનો દરજ્જો પણ આપવામાં આવ્યો, પરંતુ જે પ્રકારે સુરતમાં વિદેશનો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, વિદેશથી લોકો આવતા હોય છે, વિદેશી એ રોકાણકારો પણ આવતા હોય છે, વિદેશથી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પણ આવતા હોય છે, તો આ લોકોને સુવિધાઓ મળી રહે એ માટે જે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી જોઈએ ફ્લાઇટની, એ હજી એટલી જોઈએ એટલી શરૂ થઈ નથી, તેના માટે શું પ્રયાસ કરશો આપ? અઠવાડિયાની 3-4 ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા શરૂ થઈ ગઈ છે દુબઈ ને એની, અને હવે પછી જે પ્રકારની સુરત ટ્રેનની ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ હશે તે પ્રમાણેની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તે રીતે મારા પ્રયાસો રહેશે. છેલ્લો સવાલ તમને કરું મુકેશભાઈ, સુરતના મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા નથી મળ્યો ત્યારે આપ બિનહરીફ ચૂંટાયા છો, ત્યારે સુરતના મતદાતાઓને શું અપીલ કરવા માંગશો? સુરતના મતદારોને મતાધિકાર કરવાની તક નથી મળી, એના માટે જો કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ છે. કોંગ્રેસની બેદરકારી, કોંગ્રેસની ચૂંટણી નહીં લડવાની માનસિક તૈયારીને કારણે કોંગ્રેસ પહેલેથી એવું જાણતી હતી કે જો ચૂંટણી થશે તો કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે, એ વાત નિશ્ચિત છે. એટલે બેકડોર એક્ઝિટ શોધી કાઢ્યું છે, તેને કારણે સુરતના મતદારો વંચિત રહ્યા છે. ચોક્કસ. મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી બદલ, અને ફરી એક વખત આઈટીયુ નેટવર્ક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી આપણે ખૂબ ખૂબ અભિનંદન ચૂંટાયા બદલ. તો દર્શકો, જે રીતે ગુજરાતના સુરતની લોકસભા બેઠક ભાજપને ફાળે ગઈ, બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ જે આપણી સાથે જોડાયા હતા અને તેમણે જે પ્રકારનો વિકાસની વાત કરીને જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે એ વિઝનને આગળ વધારવાની અને એ દિશામાં વધુ ને વધુ વેગવંતો વિકાસ થાય અને લોકોની સુખાકારી વધે, સુવિધાઓ વધે તે માટે પ્રયત્નશીલ રહેવાનું પણ તેમણે ખાતરી આપી છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ એમણે કહી કે જે કંઈ થયું અને મતાધિકારનો ઉપયોગ સુરતના લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્યા તેના માટે જવાબદાર હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ છે, અને કોંગ્રેસને કારણે જ આખું આ જે બિનહરીફ ચૂંટાઈને જાહેર કરવું પડ્યું છે તે આ કારણસર જ છે, અને એના માટે એમણે કોંગ્રેસને દોષી ઠેર્યું છે. દર્શકો, વધુ આવી વિગતો સાથે અથવા તો વધુ અસ્થિઓ સાથે ભેગા થતા રહીશું. અત્યાર સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધરકર. નમસ્કાર.